નહીં દેખાતું. નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌની સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિની, અને આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે આ પદ્ધતિને સમજવું અને સાથે જ તેને અપનાવવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે. પાણી ની આજે જ્યારે વાત કરીએ ત્યારે કદાચ આપણે એ જોઈએ છે કે સામાન્યતઃ જીવનમાં આપણે પાણીનો વપરાશ કરતી વખતે એક પણ વખત આ વાત નથી વિચારી રહ્યા કે ભવિષ્યમાં પાણીની કેવી અછત સર્જાઈ શકે છે. પાણી માટે માત્ર ભારત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ અત્યારે સંઘર્ષ કરી રહ્યું છે, અને પાણી માટે વિશ્વ યુદ્ધ પણ છેડાઈ શકે છે તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે. આંકડાકીય માહિતી પણ આપને આપું તો વર્ષ 2025 સુધી દેશમાં 7900 એટલે કે 7900 કરોડ લીટર પાણીની માંગ વધવાની છે. પાછલા 6 દાયકામાં આંકડા વિશે વાત કરીએ તો ભારતમાં પાણીનો જથ્થો ઘટીને 1/3 જેટલું થઈ ગયું છે. એ સાથે જ ભારત દેશમાં લગભગ 30 કરોડ જેટલા લોકો પાણી માટે અત્યારે પણ સંઘર્ષ કરી રહ્યા છે, અને એટલા જ માટે આજે પદ્ધતિ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ. તેને સમજો ને, વર્ષોથી ચાલતી આ પદ્ધતિ છે જેને સરળ ભાષામાં જો આપણે સમજવા જઈએ ને તો વરસાદી જે પાણી છે એ પાણીનું સંગ્રહ કરવું અને તેને બચાવવું અને તેને અલગ અલગ રીતે સિંચાઈમાં અને બીજી રીતે તેને ઉપયોગમાં લેવું જ્યારે પાણીની અછત હોય તેને જ કહેવાય છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ. પણ કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને કેવી રીતે આપણી માટે મદદરૂપ સાબિત થઈ શકે છે ને અત્યારે પાણીને લઈને સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં શું સ્થિતિ છે તેની ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે મહેશ પંડ્યાજી, પર્યાવરણવિદ છે, તેમની સાથે છે ડોક્ટર જીતેન્દ્ર ગાવડી, જેઓ નિયામક છે લોક વિજ્ઞાન કેન્દ્રના. આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ મહેશભાઈ. સૌથી પહેલા પદ્ધતિને સમજીએ તે પહેલા પાણીની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ. એક પર્યાવરણવિદ તરીકે અત્યારના સમયમાં આપ આપણા દેશમાં સમગ્ર વિશ્વમાં જે પરિસ્થિતિ છે આપણે જાણીએ છીએ, પણ આપણે ચલો ભારત દેશની વાત કરીએ ત્યારે પાણીને લઈને અત્યારે આપણા દેશમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? કેનલ, તમે શરૂઆતમાં જે આંકડા આપ્યા એ જ સ્થિતિ છે અત્યારે. કાશી કટોકટી પાણીના મુદ્દે છે, એટલે પાણી જેટલું છે જે વરસાદ પડે છે એનો બરાબર ઉપયોગ નથી કરી શકતા, અને વેડક ફેસ છે વધારે. એ પ્રદૂષણ પાણી હોય કે પછી ગટરના આયોજન સિવાય સીધે સીધું દરિયામાં ઠાલવી દઈએ એ રીતે વેડફાતું હોય, કે પછી આપણે વપરાશ બેફામ કરીએ અને વેડફાતું હોય, એટલે આટલું જ પાણી જો આપણને મળે છે એ નક્કી છે, એમાં કઈ વધારો થવાનો નથી. પાણીનો વપરાશ વધશે પણ પાણીનો સ્ત્રોત નથી વધવાનો, એ નક્કી છે, એ ઘટતો જવાનો. હયાત પાણી જે છે આપણને મળે એનો મહત્તમ કેવી રીતે ઉપયોગ કરી શકાય તે આપણે સમજવું પડે અને શીખવું પડે. હવે નાનપણમાં આપણે પાઠ્ય પુસ્તકોમાં શીખીએ કે જળ જ જીવન છે અને બધું બરાબર, સૂત્રો તો બહુ લખીએ છીએ, ભીંત ઉપર લખીએ છીએ, નાનું બાળક ચિત્ર દોરે ત્યારે પણ આ વસ્તુ આવે છે, પણ એનું વાસ્તવિક અમલીકરણ નથી થતું, અને એટલા માટે પાણીની કૃત્રિમ ખેંચ ઉભી થાય છે. કેટલીક જગ્યાએ વાસ્તવિક ખેંચ છે, કુદરતી ખેંચ છે જ્યાં રણ પ્રદેશ છે ને એ બધું, પણ અધરવાઇઝ કૃત્રિમ ખેંચ થાય છે કારણ કે આપણે પાણીને ભેળવશે છે. એટલે પાણીનો જળ સંચય, એટલે અંગ્રેજીમાં તમે જે વોટર હાર્વેસ્ટિંગ કહ્યું તે કરવું બહુ જરૂરી છે. એટલે બીજા સેગમેન્ટમાં બીજી વાત કરીએ, પણ હાલના તબક્કે જે પાણી છે મળે છે એનાથી પાણી વધવાનું નથી, ઘટવાનું છે, અને પાણીની જરૂરિયાત વધવાની છે. એટલે જળ સંચયના વધારે ને વધારે કેવા સ્ત્રોત ઉભા કરીએ, આપણે કેવી પદ્ધતિ ઉભી કરીએ જેથી પાણી જે કુદરતી પડે છે મળે છે એને સાચવી શકાય. જી બિલકુલ મહેશભાઈ, આપે પાણીની સ્થિતિને લઈને વાત કરી, હવે જીતેન્દ્રભાઈ પણ આપણી સાથે છે. જીતેન્દ્રભાઈ, અત્યારે પાણીની સ્થિતિની જો ભારત દેશમાં વાત કરીએ તો જે પ્રકારના આંકડાઓ આપણને મળી રહ્યા છે કે અત્યારે પણ ભારત દેશમાં 30 કરોડ જેટલા લોકો પાણી માટે સંઘર્ષ કરે છે, કદાચ આપણે આપણા ઘર સુધી અત્યારે આજે સંઘર્ષ નથી પહોંચ્યું એવું કહી શકીએ છે, પણ પહોંચતા વાર પણ ના લાગે એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જી જીતેન્દ્રભાઈ, મારો અવાજ આવી ગયો? હા જી બિલકુલ. સર્વપ્રથમ તો હું એમ કહીશ કે આપણે નસીબવાળા છે કે આપણા જે પહેલા જે પ્લાનર્સ હતા અગાઉના
રાજવી સમયના, એ વખતે આપણા ભારત દેશમાં પહેલેથી લગભગ આપણી તો આ સંસ્કૃતિ છે કે પાણીના સ્ત્રોતો ઉભા કરવા, નહીં કે પાણીના સ્ત્રોતોને વેડફવા. એકચ્યુઅલી આપણે સંસ્કૃતિને આપણે યાદ કરવી પડે. આપણા દેશમાં 1500 વર્ષથી વધુ સમયથી રાજા લોકો આવી નીકળતા ટીકમ પાવડો લઈને, અને એ પહેલા ખોદે, પહેલા એ શરૂઆત કરે અને પછી આખે આખું ગામ અથવા તો પ્રજા એ કામ કરે. અને આવી રીતના તળાવો બાંધવાની એક આખી એક સાયન્સ હતું આપણી પાસે. એટલે તળાવ બાંધવાની જે પ્રક્રિયા હતી એમાંથી જ ધીરે ધીરે જે પ્રોગ્રેસિવ રાજાઓ આવ્યા એમને પછી છેક ઘર સુધી નળ કેવી રીતે લાવી આપવું. હું જો મારા વડોદરાનું એક્ઝામ્પલ આપું તો અમારે ત્યાં સહેજરાવ મહારાજ સહેજરાવ ગાયકવાડે એ કર્યું કે આજવા સરોવર બનાવ્યું અને એના પછી છેક વડોદરામાં ઘરે ઘરમાં ટેપ વોટર લાવે. પણ આવું કરવામાં કશેક મને એવું લાગે છે કે આપણે મૂળ જે વોટર સોર્સ છે અથવા તો જે વોટર બોડી છે, તળાવ છે, નદી છે, એનાથી દૂર જતા રહ્યા આવું કરવામાં. એટલે આપણે એની પરિસ્થિતિને હવે નજીકથી જોતા જ નથી. શહેરના લોકોને તો એટલું જ ખબર છે કે પાણી એટલે કોર્પોરેશનમાંથી આવતું પાણી, અને હું મારા અંડરગ્રાઉન્ડ ટેન્કમાં સંગ્રહ કરું અને એને પછી મોટર દ્વારા ચડાવું. એટલે પંપ કરીને પાણીના 2-3 વખત એનર્જી વાપરીને આપણા ઘર સુધી આવે. એટલે મોટા સમાજ આવે ત્યાંથી પછી આપણે કોર્પોરેશન આપણને ઘરે મોકલે, પછી આપણે પાછા મોટર લગાડીએ અને આપણા ઘરમાં ચડાવે. એટલે આવી રીતે એનર્જી, વી આર વેસ્ટિંગ એનર્જી, ઓર રાધર યુઝિંગ ઇટ ઇન ધ નેમ ઓફ વેસ્ટ ના કહી શકાય. પણ આપણે આવી રીતના 2-3 વખત પંપ લાગ્યા પછીના પાણી હવે મળવા લાગ્યા છે. અને શહેરોમાં આપણે તોય પણ અજાણ છીએ એવું લાગે છે, પ્રજા તરીકે અજાણ છે કે આપણે કેટલું પાણી વાપરીએ છીએ. આપણે વોટર બજેટિંગ હોવું જોઈએ કે ઘરોઘર દર વ્યક્તિથી કેટલું પાણી આપણે વાપરીએ છીએ. કેમ કે એવું છે કે દરેકે દરેક એપાર્ટમેન્ટમાં મને ખબર છે બોરવેલે હોય છે, એટલે બોરવેલનું પણ પાણી ચાલુ હોય. જો કોર્પોરેશનનું ના આવે તો એ તો છે જ આપણી પાસે. એટલે આવા 2-3 સ્ત્રોતો આપણે રાખીએ છીએ પાણી, અને માટે એ એટલી અછત હજુ કે ઉણપ હજુ ખબર નથી પડી શહેરોમાં. કેમ કે લોકો ખર્ચો કરી શકે છે અને પૈસા વાપરી શકે કે તે થઈ શકે, પણ આ પરિસ્થિતિ બધે બધા આખા દેશમાં નથી. અને માટે આપણી જે સંસ્કૃતિ હતી વોટર હાર્વેસ્ટિંગ, ઘણા ખરા ગામડાઓ હજુ પણ એવા છે ગુજરાતના કે જ્યાં અંડરનો વોટર ટેન્ક બનાવતા હતા લોકો, ઘરો ઘર હજુ એ સાચવે છે. કચ્છમાં કે ઉત્તર ગુજરાતમાં એવા હજુ પણ છે, ગામડા ને ગામડા પાણી પોતાનો સંગ્રહ કરે છે, દરેક ઘર દીઠ સંગ્રહ થાય. એવી જ જૂના વડોદરા શહેરની વાત કરું તો એવી રીતે જે ખડકીઓ હતી એની અંદર પોતાના કુવા હતા, એટલે ખડકીના છપરાનું બધું પાણી એ કુવાની અંદર ઉતારી દેવામાં આવતું હતું, અને કુવો આખું વર્ષ પાણી આપે અને પેલી ફેમિલી એ જ વાપરતી. પણ હવે એવું રહ્યું નથી, હવે ઘણા બધા એક્સપાન્શન થયા છે અને પાણીનો વપરાશ વધ્યો છે, પર હેડ વપરાશ પણ વધ્યો છે. આપણી જે ડેલી સ્ટાઇલ છે, લાઈફ સ્ટાઇલ છે, એ બદલાઈ. માટે પાણીના સ્ત્રોતો બનાવવાનું કારણ એક એ છે કે આપણે તળાવોને, મોટા ચેકડેમો, નદીઓને બનાવીને આપણે હજુ પણ ખુશ છીએ કે આપણે વી આર મેનેજિંગ, વી આર વેરી ગુડ એટ ઇન્જિનિયરિંગ, એટલે વી આર મેનેજિંગ ધ વોટર સોર્સિસ. જી જી બિલકુલ સાચી વાત કરી છે આપે જીતેન્દ્રભાઈ. પહેલાથી ચાલતી આ પદ્ધતિને હવે આપણે વાત કરી રહી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ. મહેશભાઈ, આ પદ્ધતિ જેમ કે મેં કહ્યું કે બહુ જ સામાન્ય બાબત, તો આપણે એવું જ કહી શકીએ કે વરસાદી પાણીનો સંગ્રહ અને સંગ્રહ કરવાની આ એક રીત, વર્ષોથી વરસાદી પાણી એકઠા કરવામાં આપણને ઘણા ફાયદાઓ થયા છે. હવે આ પદ્ધતિની શરૂઆત ક્યાંથી થઈ ને કેવી રીતે થઈ ને આ શું છે, કેવી રીતે કરવામાં આવે છે તેને સમજવાનો પ્રયાસ કરીશું. મહેશજી, જે જીતેન્દ્રભાઈ વાત કરી ને, વડોદરામાં ખડકીઓમાં જે નાના નાના કુવા કરવામાં આવતા અને આખું વર્ષ પાણી વાપરવામાં આવતું, આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. અને અમદાવાદની જે પોળો છે એમાં હજુ ક્યાંક એક બાર નમૂના મળશે કે જુનાગઢમાં પણ એ રીતનું થતું હતું, એટલે મોટા ભાગે. પણ મોટા ભાગે આમ જુનાગઢ, વડોદરા અથવા તો અમદાવાદ એ બધાની પોળોમાં આ સિસ્ટમ હતી કે એ વરસાદી પાણી જે છાપરા ઉપર આવે, ત્યારે તો બહુ ધાબા હતા નહીં, પતરા હતા, અને પાણી નીચે ઉતારવામાં આવે, આખું વર્ષ ચાલતું હતું. એટલે એ વોટર સિસ્ટમ વર્ષો જૂની આપણી છે અને બહુ અસરકારક હતી, અને એમાં બી પાણી વાપરતા હતા એટલે ચોખ્ખું પાણી મળતું હતું. અને ટેકનિક હતી એ પાણીને શુદ્ધ કેવી રીતે કરાય, એટલે તમે ચૂનાના પથ્થર અંદર મૂકી દો કે એવું તેવું કરો, એટલે પાણી એકદમ ચોખ્ખું મળતું હતું. એટલે એ વખતે જે અત્યારે જે પાણી જન્ય રોગ થાય છે એવા રોગો પણ થતા નતા. પણ બીજી બાજુ તમે જુઓ કે તળાવોની એમને સરસ વાત કરી જીતેન્દ્રભાઈએ, તળાવો પણ ઉભા કર્યા, એ પણ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હતી. વાવ બનાવી, આપણે આપણે ગુજરાતમાં પણ ઘણી પ્રખ્યાત વાવ છે બધી, એ વાવ પણ એક વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો જ એક ભાગ છે. અત્યારની વાત કરીએ પીનલ, તો એ સિસ્ટમો તો આપણે ખોવી નાખી, ઓલમોસ્ટ ખોવી નાખી છે.
પણ અત્યારે કાયદાકીય રીતે આપણે લાવવા પ્રયત્ન કર્યો છે, પણ હજુ આવતું નથી. બિલ્ડિંગ બાય લોઝ અને એ બધામાં અત્યારે એ ડ્યુ પરમિશન તો જ મળે કે તમે તમારા બિલ્ડિંગનું પાણી નીચે ઉતારો, એટલે એને સંગ્રહ કરો, ભૂગર્ભમાં ઉતારો. કેટલાક લોકો ટાંકા કરે છે, કેટલીક સંસ્થાઓએ એવું શરૂ કર્યું છે કે એ પાણી જે ચોમાસામાં આવે પોતાના ધાબા ઉપર સંસ્થામાં, અને એ પાણી ટાંકામાં સંગ્રહ, એટલે વોટર ટેબલ ઊંચું આવે અને એટલીસ્ટ એમનું વીજળી બિલ પણ ઓછું આવે. માત્ર વીજળી બિલની વાત અહીંયા નથી ફિલહાલ, જેટલી ઓછી વીજળી વપરાય તેટલો ઓછો કોલસો વપરાય, અને કોલસો ઓછો વપરાય એટલે ધુમાડા ઓછા થાય, એટલે ગ્લોબલ વોર્મિંગ પણ ઘટે. કોલસો ઓછો થાય એટલે ત્યાં જે જે ખાણો ખોદાય છે ત્યાં મોટા ભાગે આદિવાસી લોકો રહેતા હોય છે, એટલે જેટલી ખનન થાય કોલસાનું એટલા આદિવાસીઓનું વિસ્થાપન થાય, એટલે ત્યાં સામાજિક ન્યાય અને માનવ અધિકારનો પ્રશ્ન આવે. એટલે માત્ર પાણી ખેંચવાથી ભૂગર્ભ જળ ઊંડા ગયા કે વીજળીનું બિલ આવે છે એવું નથી, પણ જો તમે વોટર હાર્વેસ્ટિંગ કરો તમે સારી રીતે, તો વોટર ટેબલ ઊંચા આવે, તો વીજળી ઓછી વપરાય, તો પ્રદૂષણ ઓછું થાય, અને કેટલાય માનવ અધિકારોનું રક્ષણ કરી શકે. નાની બાળકીઓને જે 5-6 કિલોમીટર પાણી ભરવા જવું પડે છે અભ્યાસ મૂકીને, તો આ બધું અંદર સોશિયલ જસ્ટિસ, હ્યુમન રાઇટ જસ્ટિસ, આ બધું એની અંદર છે. માત્ર વોટર હાર્વેસ્ટિંગ એટલે પાણી સંચય થાય અને આખું વર્ષ મળી રહેવું નહીં, પણ એનાથી આખું તમારી જે જીવન નિર્વાહની પદ્ધતિ છે બધા માટેની, એમાં પણ બહુ મોટો સુધારો થાય. મેં ફરીવાર કહ્યું, જી જી, આપે બહુ જ સરસ ફાયદા તેને સમજાવ્યા છે, પણ જીતેન્દ્રજી આ આપણે બધા કેવી રીતે કરી શકીએ છે? વરસાદી પાણી છે, ચલો, કારણ કે અત્યારે આ વાત એટલા માટે વધારે મહત્વની છે, અત્યારે વરસાદની સીઝન છે એટલે વરસાદી પાણી સંગ્રહ કરવાનો આ સૌથી બેસ્ટ સમય છે. તો અત્યારે જો આ બધાએ આ રીત અપનાવી હોય તો એ કેવી રીતે પ્રેક્ટિકલી કરી શકાય છે? જો આપણે બધા હવે એપાર્ટમેન્ટમાં સોસાયટીઓ હોય છે, અને સોસાયટીમાં સોસાયટીના જે સંચાલક હોય અથવા તો જે મંત્રી કે જે કોઈ લોકો છે નિમેલા લોકો, એ લોકો ચોક્કસ આવો નિર્ણય લઈ શકે છે કે આપણે આપણા ધાબા ઉપરનું પાણી આપણે જમીનમાં ઉતારીએ. ઘણી વખત એવું થાય છે બીકોઝ ઇટ ઇઝ બીંગ મેડ કમ્પલસરી, એટલે બતાવવા માટે ઘણા ખરા બિલ્ડરો, અમે તો જોયા છે વડોદરામાં એવા એક્ઝામ્પલ કે મોટા મોટા એપાર્ટમેન્ટ બનાવે છે, એમણે વોટર હાર્વેસ્ટિંગ નામે ઉપર કોન્ક્રીટનું વર્ક કર્યું છે, તમને બતાવે કે આ કુવો એનો છે, પણ એ કુવાની અંદર તમે ઢાંકણું ખોલીને જોયું તો અંદર કઈ હોય જ, કચરો પડેલો હોય છે. એટલે રીતસરનું પછી કોઈ પાઇપ વર્ક નહીં કે કશું વોટર હાર્વેસ્ટિંગ નામનું કાંઈ, પણ એ બતાવવા માટે કરેલા હોય છે. એવા ઘણા ખરા બિલ્ડરો છે કે પોતાનો એપાર્ટમેન્ટ વેચવા કે જે પેલું બુકિંગ કરવા આવે ફ્લેટ, ત્યારે બતાવે છે કે અમારું કામ અહીં ચાલી રહ્યું છે. ખાડો વાડો પણ બતાવશે કઈ વોટર હાર્વેસ્ટિંગ થશે, પણ પછી જતા દાડે એ લોકો ખાલી કોન્ક્રીટનું ઉપરનું ઢાંકણા જેવું કામ કરી રાખે છે. એટલે આવું આવું જે ફાલતુ કામ થતા હોય આવા એટલે ખોટા, એ થોડાક સોસાયટીના જાગૃત લોકો આગળ આવે, અને બહુ ઓછો ખર્ચ આવતો હોય છે જો તમે પ્લાસ્ટિકનો પાઇપ બેસાડો અને વ્યવસ્થિત ટેરેસ ઉપર વોટર હાર્વેસ્ટિંગ કરીને પાણી ઉતારવાની કોશિશ કરો જમીનની અંદર, તો એવા ટાંકામાં પાણી ભરાય. અમારા કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં અમે ડેમોકમ આવી રીતના એક મોડેલ બનાવીને રાખ્યું છે, જે એકચ્યુઅલમાં અમારા બોરવેલમાં જાય છે પાણી. અમે એવું કર્યું છે કે એક બાજુ સ્લોપ આપ્યો છે અને ટેરેસનું પાણી બધા સ્લોપ પરથી કલેક્ટ થઈને એક અંડરગ્રાઉન્ડ ટેન્કમાં જાય. હવે અંડરગ્રાઉન્ડ ટેન્કનું જે ઓવરફ્લો છે એ ઓવરફ્લો જાય છે અમારા સમ તરફ, એટલે બોરવેલના સમ તરફ. તો આવી રીતે, અને પછી એમાં એટલા માટે લેવાનું ઓવરફ્લો કે બાકીનો બધો કચરો જે ગાળ હોય માટી હોય બધું પેલા ટાંકીમાં બેસી જાય, પેલી ટાંકી, અને પછી એ ટાંકીને તમે મેન્યુઅલી સાફ કરાવી લેવા ઉનાળાની. તો આવું આવું શક્ય છે. આ મોડેલ બહુ ઓછા ખર્ચમાં થતું હોય છે. જયારે આપણે કન્સ્ટ્રક્શનના નામે ફ્લેટ જો આપણે 75 લાખના ને 1-1 કરોડ કે 1.5-2 કરોડના લેતા હોય, તો સોસાયટી દીઠ દરેકના માથે 4-5 હજાર રૂપિયા આવે અને સરસ મજાની વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બધા મળીને કરી શકે. જી બિલકુલ, સોસાયટીના લોકો જીતેન્દ્રભાઈ વાત કરી તેવું થાય છે કે બિલ્ડરો પાઇપ ને ઉતારે છે પણ પછી એ વોટર હાર્વેસ્ટિંગ કરતા નથી. આ ફરજિયાત છે. હવે તો હવે જેટલા નવા બિલ્ડિંગો બને એમાં ફરજિયાત છે જો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ના હોય તો તમને ડ્યુ પરમિશન ના મળે. બીજી વાત પિનલ, એ પણ છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, બીજી પણ મારે વાત કરી છે કે હવે તો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ફરજિયાત બન્યા છે કે બિલ્ડિંગનું પાણી જે વપરાય છે ડોમેસ્ટિક પાણી એટલે ગ્રે વોટર નહીં, જે સંડાસનું હોય એ તો ગટરમાં જવા દેવાનું,
પણ બાથરૂમ નું પાણી જે છે એને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ચોખ્ખું કરીને રીયુઝ કરવાનું છે, એ પણ એક શરતમાં આવે છે અત્યારે આજની તારીખે. કમનસીબે મોટાભાઈ આની ચોરી કરીએ છે, નાવા માટે ઘરના ઉપયોગ માટે એ પાણીને ફરીથી આપણે શુદ્ધ કરીને આપણે એનો રીયુઝ કરી શકીએ. જી, એટલે અત્યારે જે જીતેન્દ્રભાઈ વાત કરે ને એવું ચાલી રહ્યું છે, ભાડુતી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાવી દેવામાં આવે, બતાવવામાં આવે એટલે બીયુ પરમિશન મળી જાય, વોટર હાર્વેસ્ટિંગ બતાવી દેવામાં આવે એટલે વોટર બીયુ પરમિશન મળી જાય, પછી કશું જ ના કરવામાં આવે. મને ખબર નથી પડતી કે આવી છેતરપિંડી શું કામ કરવામાં આવે. આ તો ફાયદારૂપ છે, એમાં ખર્ચો પણ નથી, અને ઉલટાનું ઇલેક્ટ્રિસિટીનું બિલ બચી જાય, પાણીનો કાપ ના મૂકવો પડે તમારે. પણ આ બિલ્ડરો શું કામ આવું કરતા હશે એ ખબર નથી પડતી. પણ જે જીતેન્દ્રભાઈ વાત કરી એમાં ફરીવાર મારે દોહરાવું છે કે લોકોએ આગળ આવવું પડશે અને લોકોએ કહેવું પડશે, અને તો જ કે અમે મેમ્બરશીપ લઈશું કે મને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બતાવો, મને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવો, તો જ અમે આમાં સ્કીમમાં ભાગ લઈએ. પણ આની જાગૃતિ નથી. એટલે પિનલ, આપના ટીવી ચેનલના માધ્યમથી મારે જેટલા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમને એ જ કહેવું છે કે આની જાગૃતિ ફેલાવો કે ભાઈ તમે કોઈ પણ બિલ્ડિંગ લેતા પહેલા તમે પૂછો બિલ્ડરને કે ભાઈ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે, તો જ અમે ભરીશું. અને આવું ફરજિયાત બનાવડાવો તો કદાચ ઘણો ફરક પડે. જી બિલકુલ સાચી વાત છે આપની. અને અત્યારે આટલી જાગૃતતા તો કદાચ જોવા નથી મળી રહી લોકોમાં, કારણ કે લોકો સમજી નથી શકતા કે જે નાનપણમાં આપણને શીખવાડવામાં આવ્યું છે ને કે જળ એ જ જીવન છે, અને અત્યારે જો શીખવાડવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છે કે જળ વગર જીવન શક્ય નથી, અને આવનારા દિવસોમાં જળ માટે પાણી માટે વિશ્વયુદ્ધ થઈ શકે છે. જીતેન્દ્રજી, લાગે છે આપને કે ક્યાંક લોકો હજી પણ એટલા જાગૃત નથી જોવા મળી રહ્યા આ વાતને લઈને? થોડોક જો ડેટા આપણે અવેલેબલ ચકાસીને તો 8% જેટલું ખાલી વોટર હાર્વેસ્ટિંગ આખા દેશમાં થતા હોય છે લોકો થકી, આપણા પ્રયત્નો થકી. હવે 8% સરેરાશ જો આપણે વપરાશ જો ગણીએ કે ભાઈ ડેલી ડોમેસ્ટિક યુઝ કેટલો છે, તો એ 70% ઓફ ડોમેસ્ટિક યુઝ વોટર ઇઝ બીંગ પ્રોવાઇડેડ બાય ધીસ 8% વોટર હાર્વેસ્ટિંગ. એટલે જે વોટર હાર્વેસ્ટિંગ કરે છે એમાંથી 70% આપણે પાણી વાપરીએ છીએ રોજિંદા જીવનમાં. તો આપણા રોજિંદા જીવનના 70% ખાલી 8% જ પ્રોવાઈડ કરી રહેતું હોય છે. એનો મતલબ જો આપણે સાચે આનો સ્કેલ વધારીએ, વોટર હાર્વેસ્ટિંગ જો ઘરે ઘર એપાર્ટમેન્ટે એપાર્ટમેન્ટ થવા લાગે, તો ચોક્કસ આપણને સારા ક્વોલિટીનું પાણીનું. વોટર હાર્વેસ્ટિંગ ઇઝ નોટ અશ્યોરિંગ ઓનલી વોટર અવેબિલિટી બટ ક્વોલિટી વોટર. તો એ ક્વોલિટી વોટરનો પણ આપણને વપરાશ વધશે, આપણને રોજિંદા વોટર પણ સારું. એટલે આ તો થવું જ જોઈએ, કમ્પલસરી કરવું જ જોઈએ વોટર. બીજું એવું છે કે વોટર હાર્વેસ્ટિંગ કરીશું એટલે કોન્ક્રીટ કે પેવર લગાડીને સરફેસ કોન્ક્રીટાઇઝ કરવા, એ પણ થોડી ભૂલ તો છે જ. બધી જગ્યાએ એ શું પોસિબલ છે એટલું પોસિબલ નથી, કેમ કે આ કોન્ક્રીટે અલ્ટિમેટલી ક્યાંક પહાડો તોડીને આપણે લાવીએ છીએ શહેરોની. તો જે આ ઓપન વિસ્તારો છે કે જે વોટર બોડીને લગતા ફ્લેટ વિસ્તારો છે અથવા તો છીછરા વિસ્તારો છે, તો એ વિસ્તારો, એ છીછરા વિસ્તારો કે જે થોડાક જળપ્રાવિત વિસ્તારો બની જતા હોય, તો એમની સિક્યુરિટીની પણ બહુ જરૂર પડશે આપણે. એટલે આપણા અર્બન એરિયાના પ્લાનિંગ કે જે પ્લાનર છે એમને સાચવીને કે ભાઈ પાણીની વોટર બોડી પર આપણે તરફ ન મારી, એ વિસ્તારને આપણે ખુલ્લો રાખવો પડશે. એટલે આપણે બને ત્યાં સુધી આ જે હમણાં જે ગાંઠ પણ ચાલી રહ્યું છે બ્યુટિફિકેશન ઓફ લેક અથવા તો રિવર ફ્રન્ટ, આ ગાંઠ પણ આપણને રોકવું પડશે, તો જ આપણે આ જે રિપેરિયન ઇકોસિસ્ટમ છે કે જે માટી અને પાણીના સરફેસને જોઈન્ટ કરતો માટીનો ભાગ, એ વિસ્તારને આપણે વેટનેસ વધારવામાં કામ અથવા તો ઉપયોગમાં રાખી. એટલે આ બધા પર રિસ્ટ્રિક્શન લાગુ, ગવર્નમેન્ટને પણ સ્ટેપ લેવા પડશે, સમજવું પડશે કે આપણે ખાલી વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી કરીએ છીએ પણ શું શહેરમાં આપણે નદી વહે છે એની આપણે કોન્ક્રીટ લગાડીને આપણે પેલા રિવર ફ્રન્ટ કરી દઈએ છીએ, પછી લોકો ઉપર આપણે દોષનો ટોપલો નાખીએ છીએ કે ભાઈ ચાલો હવે આ વોટર હાર્વેસ્ટિંગ તમે કરો. જે નેચરલ વોટર હાર્વેસ્ટિંગ નો સરફેસ છે એ તો આપણે દાબી નાખીએ, તો સરકારને આપનું શું માનવું છે આ વાત લઈને? આપણે એક ચિંતાનો વિષય છે, સરકારે આ વિશે પણ વિચારવું જોઈએ, આપને પણ લાગે છે? હું સંમત છું, જે ઝીરો ડસ્ટિંગ ના નામે જે પેવિંગ કરી નાખ્યું અને કુદરતી રીતે જે પર્કોલેશન થતું હતું પાણીનું અને રોક્યું આપણે, એના લીધે જે તળાવ ભરાવા જોઈએ આવરો, એ આવરો પણ નથી થતો. અને બીજી બાજુ જળ સ્ત્રાવ, જેમ ફ્લડિંગ કહ્યું ને કે 1 ઇંચ 2 ઇંચ વરસાદમાં બધું જળબંબાકાર થઈ જાય, એનું પણ એક કારણ છે. અને ત્રીજી વસ્તુ મારે એ કહેવી છે કે વોટર રાફ્ટિંગ જો તમે કરશો તો તમારા અત્યારે શું ચાલે છે, અમદાવાદની જ વાત કરું તો 14 મિલિયન લાખ લીટર પાણી, એટલે 14 મિલિયન લીટર પાણી રોજનું વપરાય છે.
એમાં 12 લાખ પાછું જાય. હવે અત્યારે તમારું સ્ટ્રોંગ વોટર જે વરસાદી પાણી જવા માટેની પાઇપો ખરી એની અંદર તમે ગટર નાખી દીધું છે. અને બીજી બાજુ અત્યારે જો તમે આ વોટર હાર્વેસ્ટિંગ કરો તો એ પાણી કદાચ તમારા ત્યાં જ રહે તો એ જો સ્ટ્રોંગ વોટર ની પાઇપ છે એ ઉભરાય નહીં. અત્યારે મોટા ભાગે જે ફ્લડ થાય છે એનું કારણ આ જ છે. એક તો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નથી, બીજું પેવિંગ કરી નાખ્યું છે તમારું પાણી એટલે એનો આવરો નથી, તળાવો ખાલી રહે છે અને બીજી બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે, એ પણ મુશ્કેલી છે. એટલે એ પણ બહુ વિચારવાની બહુ જરૂર છે કે તમારું અમદાવાદનું રોજનું 12 મિલિયન લીટર ડે પાણી તમે દરિયામાં નાખી દો છો અને ગંદુ ટ્રીટ કર્યા વગરનું. હવે આજ જો તમે પાણી વાપરો તો કેટલો બચત થાય, પણ એ આજ કારણથી નથી થતું કે તમારી સિસ્ટમો નથી. અને એવું નથી, પ્લાનરોને બધી જ ખબર છે, ભ્રષ્ટાચાર સંડોવાયેલો છે. જીતેન્દ્રભાઈ સાક્ષી છે, વડોદરામાં એક ટીપી પ્લાન પડતી હતી, એમાં અમે બંને જણા અભ્યાસ કરવા ગયા હતા. 3 એટલા સરસ તળાવ બનાવેલા, 1 લાખ ઝાડ હતું ત્યાં, ટીપી સ્કીમ પડતી હતી અને તળાવે તૂટે ને લાખ એ ઝાડ પણ તૂટે. આ પ્રકારની ટીપી બનાવવાની હોય એટલે શું એમને ખબર નથી? એન્જિનિયર હોશિયાર છે, ભ્રષ્ટાચાર સંડોવાયેલો છે એટલે રાજકીય નેતાઓના હસ્તક્ષેપના લીધે આ બધું થાય છે. એટલે જો રાજકીય હસ્તક્ષેપ ના હોય અને ખરેખર પ્લાનર્સ કે એન્જિનિયરને છૂટ આપવામાં આવે કુદરતી રીતે અને એમને ભણ્યા છે એ પ્રમાણે, તો મને લાગે છે કે આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવે. પણ ભ્રષ્ટાચાર એના લીધે આ પ્રોબ્લેમ થાય છે. જી બિલકુલ. અને પાણી મુદ્દે પણ ભ્રષ્ટાચાર, આ તો હવે બહુ શરમજનક બાબત કહેવાય કે આપણને ખબર છે કે પાણી વગર માનવ જીવન શક્ય નથી, ને એમાં ત્યાં પણ આપણને જો ભ્રષ્ટાચાર જોવા મળે તો ચોક્કસપણે દિશામાં આપણે અમુક પ્રયાસો કરવાની જરૂરિયાત છે. અંતમાં જીતેન્દ્રજી આપનું શું માનવું છે, પાણી પહેલા પાળ બાંધીએ આ લોકોને આપણે કેવી રીતે સમજાવીએ, શું કહેશો આપ? હું એટલું કહીશ કે બને ત્યાં સુધી આપણે વોટર હાર્વેસ્ટિંગ નો પ્રયત્ન કરો કે ધાબા ઉપર જેમ પાણી પડે છે એમને વહીને ડ્રેનેજમાં જાય અને ડ્રેનેજ થકી વહીને શહેરની બહાર જતું રહે તો એ તો આપણે રોકવું. એપાર્ટમેન્ટના લોકો મળીને સાચે આવું કરી શકે, વોટર સંગ્રહ, પાણીનો સંગ્રહ કરી ઘણી બધી એવી ટેકનિક છે, બહુ સારી રીતના પડેલા પાણીને પણ શુદ્ધ કરી શકાય. એક એ બીજું કે જ્યાં ઇરિગેશન ઓર ઈચ ટ્રી ઇઝ એક્ટિંગ એઝ અ સ્મોલ ચેક ડેમ, એક એક વૃક્ષ એક નાના નાના ચેક ડેમ જેવું કામ કરતું હોય છે જમીન અને પાણીની જોડેનો સંબંધ સાચવી રાખવા માટે. તો જે કરવાનું બહુ જરૂરી તો દેશમાં ભૂગર્ભ જળનું સ્તર દર વર્ષે 1 મીટર જેટલું નીચે જઈ રહ્યું છે, એટલા જ માટે આજે રેઈન વોટર હાર્વેસ્ટિંગ જે પદ્ધતિ છે તેના વિશે સમજવાનો પ્રયાસ કર્યો છે. કઈ રીતે તેને સોસાયટીમાં તેનો ઉપયોગ કરી શકાય છે અને એની સાથે જ આપણે પાણીના વપરાશને લઈને કેવી રીતે જાગૃત થઈએ. અત્યારે કદાચ આપણને નથી દેખાઈ રહ્યું, પરંતુ લાંબા ગાળા એટલે કે લોંગ વિઝનની વાત કરીને ત્યારે આપણે એ જોઈ શકીએ છીએ, નિષ્ણાંતો એ જોઈ શકીએ છીએ કે જો પાણીનો વપરાશ વિચારીને નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં પાણી માટે લોકોને સંઘર્ષ કરવો પડી શકે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણું જીવન પાણી વગર શક્ય નથી. એટલે અત્યારે વરસાદની સીઝન ચાલી રહી છે, ત્યારે વરસાદી સીઝનમાં આપ સૌ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.